કોરોનાના દર્દીઓની સારવારમાં કારગર સાબિત થનારી દવાને મંજૂરી, ઇમરજન્સી ઉપયોગ માટે DCGIA આપી પરમિશન. ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો પણ ટૂંક સમયમાં થશે શરૂ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, આરોગ્ય વિભાગની સલાહ બાદ 6-8ના વર્ગો શરૂ કરવામાં રહ્યા સફળ. શાળાઓમાં શિક્ષકોનો સમય 8 કલાક કરાતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહિલા આગેવાનોએ આપ્યું આવેદનપત્ર. શિક્ષકોનું ભારણ વધુ હોવાનો દાવો. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની આજે જાહેર થઈ શકે છે તારીખ. થોડીવારમાં ચૂંટણી પંચ કરી શકે છે જાહેરાત. ભૂતિયા રાશન કાર્ડ અને સસ્તા અનાજની દુકાનમાંથી થતી કાળાબજારી અંગેની અરજી પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ. 2016થી અત્યાર સુધી થયેલી તપાસો રિપોર્ટ રજૂ કરવા આદેશ. જંગલની જમીન પર શક્તિશાળી લોકોએ અતિક્રમણ કર્યું હોવાનું ધારાસભ્ય છોટુ વસાવાનો દાવો. જમીન માપણી કરી પગલાં ભરવાની માંગ સાથે સીએમને પાઠવ્યો પત્ર. આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ. અમરેલી, નવસારી, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં પડ્યો વરસાદ. આવતીકાલથી રાજ્યમાં વધશે વરસાદનું જોર. 8 અને 9 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ રહેશે મેઘમહેર.